हेलो डियर स्टूडेंट्स, आज ना चैप्टर नंबर 3 ना नवा टॉपिक साले आप लोग आपका स्वागत है। तो अगावना वीडियो लेक्चर में आपने ड्रिफ्ट वेग की बात करी छे अने एना रिलेशन की बात करी छे, એટલે કે ડ્રિફ્ટ વેગ શું છે અને પ્રવાહ ઘનતા છે। તો જુદા જુદા ઇક્વેશન જે છે કે ડ્રિફ્ટ વેગ ની મદદ થી કઈ કઈ સૂત્ર તારવણી આવે છે, એટલે કે સંબંધો કઈ રીતે તારવામાં આવે છે એની વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। तो आज नवो टॉपिक है प्रवाह घनता अने वाहकता। तो विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे प्रवाह घनता विषे डिस्कशन करी चुक्या छे अने एनुं रिलेशन जे छे ई पण आपणे डिराइव करी शक्या छे। कोनी साथे? तो के भाई ड्रिफ्ट वेग अने प्रवाह घनता वच्चेनो संबंध शुं छे ई आपणे अगाउना लेक्चर में आपणे एनुं डिस्कशन करी रह्या छे। तो आजे जे छे ई प्रवाह घनता एटले के जे, तो फर्स्ट ऑफ ऑल वी हैव टू नो अबाउट व्हाट इज प्रवाह घनता शू छे। ओके, तो करंट डेंसिटी એટલે કે પ્રવાહ ઘનતા જેને આપણે ડિનોટેડ કરીએ છીએ, દર્શાવીએ છીએ જે વન, સો જે ઇઝ ઇક્વલ ટુ આઈ ઓપન એ, આઈ એટલે કે પ્રવાહ અને એ એટલે કે તમારું ક્ષેત્રફળ। તો પ્રવાહ ઘનતા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વાહકમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા પ્રવાહના જથ્થાને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ પ્રવાહ ઘનતા અથવા તો વિદ્યુત પ્રવાહ ઘનતા, એન્ડ વી હેવ ટુ ડિનોટેડ બાય જે। ઓકે, પછી જે આવે છે વાહકતા, તો વાહકતા જે છે એ તમે ક્લાસ 10 માં તમે ભણીને આવ્યા છો કે ભાઈ વાહકતા શું છે। તો કે ભાઈ અવરોધકતાનો વ્યાસ, અવરોધકતાનો વ્યાસ તેને તમે શું કહો છો? તો કે ભાઈ વાહકતા, અને તમે શેના માટે ડિનોટેડ કરો છો? તો કે ભાઈ સિગ્મા માટે। ઓકે, આટલું તો જે છે એ આપણું બેઝ છે, પણ આજે આપણે જે નવું રિલેશન જે છે ડિરાઇવ કરવાનું છે એ જે અને સિગ્મા વચ્ચેનું રિલેશન જે છે એની વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। તો અગેન વી હેવ ટુ ફોકસ ઇન ધીસ ફિગર, કે જે આપણી પાળીની ફિગર છે કે જે દર વખતે ડ્રિફ્ટ વેગમાં ચાલી આવે છે। તો કે ભાઈ વાહક લીધેલો છે, એન્ડ વી હેવ ટુ નો ધેટ તેની અંદર આયનો હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે। આફ્ટર ધેટ વી હેવ ટુ કનેક્ટ ઇટ વિથ બેટરી, બેટરી સાથે આપણે એને કનેક્ટ કરીએ છીએ, અને આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે જનરેટ થાય છે, જેના લીધે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એને પોતાની એક ચોક્કસ ડાયરેક્શન જે છે મળી આવે છે। આ જે પ્રોસેસ વિશે આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કશન કરેલું છે। તો બાળકો જો ધ્યાન આપો કે ભાઈ આ જે વાહક જે છે એ લેન્થ કેટલી છે? તો કે ભાઈ L જેટલી છે। એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે ભાઈ E જેટલું છે। તો હવે કઈ રીતે રિલેશન જે છે એ આપણે ડિરાઇવ કરવાનું છે એની વિશે આપણે ફોકસ કરી। તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ નો અબાઉટ ઓહમ્સ લો, કે ઓહમનો નિયમ શું કહે છે, એનું મેથેમેટિકલ ઇક્વેશન શું કહે છે। તો મેથેમેટિકલ ઇક્વેશન શું કહે છે ઓહમ? તો કે ભાઈ V બરાબર I R। ઓકે, V બરાબર શું છે? તો કે ભાઈ I, એટલે V એટલે કે વિદ્યુત સ્થિતિમાન, I એટલે કે વિદ્યુત પ્રવાહ, અને R એટલે કે આપણો પ્રવાહનો જાણી દુશ્મન એટલે કે અવરોધ। આ ઇક્વેશન જે છે એ આપણે ઓહમના નિયમ ઉપરથી મેળવેલું છે। ઓકે, પછી જે છે કે ભાઈ અહીંયા તમે વાહક સાથે તમે બેટરી કનેક્શન આપ્યું છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન તમે આપેલું છે, તો એ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો ઓબ્વિયસ છે E ઇન્ટુ L જેટલી, કે ભાઈ વાહકની લેન્થ જે છે E અને એની અંદર વિદ્યુત ક્ષેત્ર જેટલું પ્રસ્થાપિત થયેલું છે એટલો એનો વિદ્યુત સ્થિતિમાન હશે। તો આપણે આમ પણ લખી શકીએ છીએ કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ E L। ઓકે, V ઇઝ ઇક્વલ ટુ E L, જેને તમે ઇક્વેશન નંબર 2 નામ આપી શકો છો। તો બાળકો, આપણને અહીંયા બે ઇક્વેશન વિદ્યુત સ્થિતિમાનના મળે છે, કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ I R જે આપણા ઓહમના નિયમ ઉપરથી મળે છે, અને V ઇઝ ઇક્વલ ટુ EL કે ભાઈ કેટલું વિદ્યુત સ્થિતિમાન જે છે એ વાયર વાહકની અંદર તમારે ઉત્પન્ન થાય છે। તો આ બંને ઇક્વેશન જે છે એને આપણે કમ્પેર કરીએ તો હું આ રીતે લખી શકું કે ધેટ્સ વાય EL ઇઝ ઇક્વલ ટુ IR, ધેટ્સ વાય EL ઇઝ ઇક્વલ ટુ IR। હવે બાળકો, R જે છે એ આપણે અગાઉ ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે કે ઓહમના નિયમમાં પણ R આવે છે, અને જ્યારે આપણે અવરોધકતા ભણ્યા હતા ત્યારે પણ આપણે વિદ્યુત
એટલે કે અવરોધની જે છે એ ચર્ચા કરી હતી. તો એનું સમીકરણ તમને યાદ છે, એનું સૂત્ર યાદ છે R નું. તો બાળકો જો યાદ ના હોય તો યાદ કરી લેજો કે ભાઈ આ જે EL જે છે એ તો એમ જ રહેશે. આપણે જે ચેન્જ કરવો છે I, હવે R જે છે એની જગ્યાએ હું આમ લખી શકું Royal upon A, EL is equal to I, Royal upon A. આ ક્યાંથી આવ્યું? તો કે ભાઈ જ્યારે આપણે અવરોધકનો ટોપિક લર્ન કર્યા હતા ત્યારે આપણે શીખી આવ્યા છીએ કે R is equal to શું થાય? તો કે ભાઈ Royal upon A. કે કેન્સલ આઉટ થાય છે? તો કે ભાઈ હા, શું કેન્સલ આઉટ થાય છે? L, L. ઓકે, હવે શું આપણને સમીકરણ મળે છે? તો કે ભાઈ આપણને સમીકરણ મળે છે ભાઈ શું શું કે ભાઈ E બરાબર I into rho divided by A, I into rho divided by A. હવે તો થોડું ઘણું જે છે એ જાણીતું તમને આવી ગયું આપણી પાસે કે જો ભાઈ આ વસ્તુ જે છે આપણી પાસે એટલે કે I upon A, હમણાં ભી આપણે ડિસ્કશન કર્યું હતું અને અગાઉ પણ આપણે ડિસ્કશન કરેલું છે કે ભાઈ આ અપોન એ વી કેન સે ધેટ ઇટ ઇઝ અ કરંટ ડેન્સિટી, યાની કે વિદ્યુત પ્રવાહ ઘનતા. અને એને આપણે સેને આપણે દર્શાવીએ છીએ? તો કે ભાઈ જે હોય તો એક નવું ફોર્મેશન જે છે એ આ ક્વેશ્ચન ઉપર તમને મળી શકે છે. તો કે ભાઈ ઈ બરાબર જે ઇન્ટુ રો, આને તમે નામ આપી શકો છો ઇક્વેશન નંબર 3. ઇક્વેશન નંબર 3. પણ બાળકો આપણું જે મેઇન એમ જે પર્પસ શું છે કે આપણે જે સંબંધ તારવાનો છે એ વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો સંબંધ તારવાનો છે. અને અહીંયા જે ટર્મ મળી છે એ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ ઘનતા અને અવરોધકતા આવેલી છે. ઓકે, પણ આપણે જે છે એક ટર્મ જે છે એ તો આવી ગઈ છે વિદ્યુત પ્રવાહ ઘનતા, એક ટર્મ બાકી છે એ કઈ છે? તો કે ભાઈ વાહકતા. અને વાહકતા કોને કહેવાય? તો કે ભાઈ અવરોધકતાના વ્યસને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ વાહકતા. તો આને જે છે એ થોડું હું ચેન્જીસ કરું તો આ રીતે લખી શકું જે ક્યાં રો છે ઇઝ ઇક્વલ ટુ પેલી સાઈડ જાય તો ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. એટલે કે ઈ મલ્ટીપ્લિકેશન 1 upon rho n શું છે? તો કે ભાઈ j. ઓકે, 1 upon rho, 1 upon rho શું છે? અવરોધકતાનો વ્યાસ. એ અવરોધકતાનો વ્યાસ શું છે? તો કે ભાઈ વાહકતા. તો કે ભાઈ e into sigma is equal to j, that's why j is equal to सीमा की इक्वेशन नंबर 4. तो बात ध्यान से તમે ઇક્વેશન જે છે એ જો કે ભાઈ આપણું જે પર્પસ હતું કામનું કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા એની વચ્ચેનો સંબંધ જે છે એ આપણને મળી રહે છે અહીંયા. તો કે યસ, શું છે? તો કે ભાઈ j is equal to sigma e. તો આની ઉપરથી આપણને ઘણા બધા એમસીક્યુ જે છે એ પૂછાઈ શકે છે. તેની માટે વિદ્યુત પ્રવાહ ઘનતાના બે સૂત્ર આવી ગયા. એક તો j is equal to I upon A અને બીજું j is equal to sigma e. આની ઉપરથી તમારે MCQ માં અથવા તો SQ બે માર્કનો જે ક્વેશ્ચન હોય એમાં તમને એ રીતના પૂછી શકે કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો સંબંધ જે છે એ તમે જણાવો તો પછી તમારે આ ડેરિવેશન કરીને તમારે સૂત્રધારણી કરવાની આવે. તો બાળકો આ જે વસ્તુ જે છે એ ડ્રિફ્ટ વેગ ના ટોપિક માં જ છે કે તે જો આપણને ડ્રિફ્ટ વેગ જે છે એ ખબર હોય તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતે કયો સંબંધ જે છે એ દર્શાવવાનો આવે છે. એક્ઝામ માં ડ્રિફ્ટ વેગ નો સવાલ જે છે એ ત્રણ પાર્ટીશન માં પૂછાઈ શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ ડ્રિફ્ટ વેગ એટલે કે શું સમજાવ ત્યારે તમારે કે ત્યારે આપણે અગાઉના વિડિયો લેક્ચર માં જોયું હતું કે ભાઈ ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન ટાઈમ જે છે એટલે કે ટાઉ જે છે એની ડેરિવેશન કરી હતી. પછી લાસ્ટ લેક્ચર માં આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ આપણે જોયો હતો. એનું સૂત્ર શું છે? તો કે ભાઈ J is equal to NEVD. કોની VD? તો કે ભાઈ NEVD. તો
j is equal to n into j છે એટલે ઈ આપણો વિદ્યુતપ્રવાહ ઘનતાનો ત્રીજું સૂત્ર થઈ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ તમે ટોપિક લર્ન કરતા જશો એમ સ્ટેપ બાય સ્ટેપ તમારે ઘણા બધા સૂત્ર જે છે ઈ આવશે અને ચેપ્ટર નંબર 3 માં એટલીસ્ટ ઓછામાં ઓછા 50 થી 52 જેટલા ફોર્મ્યુલા જે છે ઈ તમારે આ ચેપ્ટરના છે એટલે ઘણા બધા એક્સ એમસીક્યુ જે છે એની ઉપરથી નીકળી શકે છે तो फर्स्ट ऑफ ऑल जे हुजे फर्स्ट जे सूत्र जे छे पेलो ई सु छे तो के भाई जे इज इक्वल टू आई अपॉन ए के जे नी ऊपर थी आपणे आगळ स्टेप बाय स्टेप लर्न करियु पछी जे इज इक्वल टू एनी वी के जेनो संबंध आपणे अगाउ आपणे ધારી લેવા છી કે जे इज इक्वल टू एनी वी आ जे समीकरण जे छे के जे तुम्हारी सामे जाणीतु समीकरण छे जे जे सु छे विद्युतप्रवाह घनता छे n શું છે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે e આપ ઇલેક્ટ્રોન ની વેલ્યુ છે અને vd શું છે તો કે ભાઈ ડ્રિફ્ટ વેગ છે ઓકે અત્યારે જે ત્રીજો આપણે સૂત્ર મેળવ્યું પ્રવાહ ઘનતા ની શું છે તો કે j = σ e હવે કન્ફ્યુઝન શું થાય કે આ વસ્તુ જે છે તમને એમસીક્યુ માં પૂછાય તો કઈ વસ્તુ આપેલી છે એ પહેલા તમે સાઈડ માં તારવી નાખો અને એની ઉપર તમારે કયું સૂત્ર એપ્લાય કરવાનું છે તરત તમને આઈડિયા આવી જશે તો આપણે ત્રણે ત્રણ સૂત્ર જે છે એ તમારી સામે અહીં લખી નાખે એટલે તરત તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ કઈ વસ્તુ આપેલી હોય તો કઈ ફોર્મ્યુલાનો યુઝ કરો તો j = i / a પછી j = n / e એન્ડ j = σ e બધી ટર્મ જે છે એ તમને ખબર હોવી જોઈએ કે શું કહેવાય મોટા ભાગના જે લોચર આપશે જે થાય છે એ બધી ટર્મ ઓળખતાની ખબર નથી પડતી કે આ કઈ રાશિ છે હવે એ જ આપણને ખબર ન હોય તો આ સૂત્ર જે છે વેસ્ટ ઓફ ટાઈમ થઈ જશે કેમ કે આપણે માટે કંઈ ખબર જ ન પડે કે કઈ રીતે દાખલો ગણવો ફોકસ કરજો કે j = વિદ્યુત પ્રવાહ ઘનતા સિગ્મા શું છે તો કે ભાઈ વાહકતા છે વાહકતા કોને કહેવાય તો અવરોધકતાના વ્યસ્ત e શું છે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર j અગેન વિદ્યુત પ્રવાહ ઘનતા n નંબર ઓફ ઇલેક્ટ્રોન ઈ એટલે કે આપણો જાણીતો વિદ્યુતભાર આપણો પાળીતો વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ 1.6 * 10 - 19 કુલમ એન્ડ VD વોટ ઇઝ VD તો કે ભાઈ ડ્રિફ્ટ વેગ અને આપણે રિલેક્સેશન ટાઈમ જે છે એનો પણ સંબંધ આપણે તારવેલો છે ઈ પણ ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ એન્ડ એન્ડ ધ લાસ્ટ એન્ડ સૂત્ર શું છે તો કે J = I / A વિદ્યુત પ્રવાહ ઘનતા વિદ્યુત પ્રવાહ એન્ડ એ શું છે કે ક્ષેત્રફળ પછી ક્ષેત્રફળ જે છે તમે કયું ઓબ્જેક્ટ લીધેલું છે એની ઉપર તમે ક્ષેત્રફળ જે છે કેલ્ક્યુલેટ કરી શકો એટલે એ પણ વસ્તુ તમારે ચેક કરવાની કે મેં કયું ઓબ્જેક્ટ લીધેલો છે પછી તમે આની ઉપરથી લોટ્સ ઓફ એમસીક્યુ જે છે એ તમે ડિરાઈવ કરી શકો તો બાળકો આ જે ક્વેશ્ચન જે છે રિલેશનનો એક્ઝામ માં તમને 2 માર્ક માં પૂછવામાં આવશે ઓકે તો આજના લેક્ચર માં આ સંબંધ જે છે એ તમને ડિરાઈવ કર્યું છે અને એને આધારે પ્રશ્ન કરી જે છે એ તમને નેક્સ્ટ વિડિયો લેક્ચર માં શીખવવામાં આવશે થેન્ક યુ